થરાદ વાવ ખેડૂતો અને ખેત મજૂરો દ્વારા નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ભારત સરકાર દ્વારા જે ખેડૂતો વિરુદ્ધ એક્ટ અમલમાં છે તેના વિરોધમાં રાજ્યપાલને સંબોધીને આપ્યું આવેદનપત્ર. છેલ્લા 60 દિવસથી ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ હોય ન્યાય આપવા કરી માંગ. ખેડૂતો ઉગ્ર આંદોલન આવે તે પહેલાં ત્વરિત ખેડૂતોના પ્રશ્નો હલ કરવા કરાઈ માંગ. થરાદ વાવના ખેડૂતોએ એક્ટ ફાયદો રદ ન થાય ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. રિપોર્ટર અર્જુનસિંહ રાજપૂત, ભીલુડા, થરાદ. અમે આજે ખેડૂત મિત્રો જે પંજાબ, હરિયાણા, દિલ્હી આગે કૂચ કરી રહ્યા છે ટ્રેક્ટરની રેલી સાથે, તો કાલે 26 જાન્યુઆરીનો એક આઝાદી પર્વ છે, દેશની આન બાન શાન એ તિરંગો છે, એમાં કોઈ અનિચ્છીય ઘટના ના બને. ખેડૂતો આ બાબતમાં ખૂબ ધ્યાન રાખી અને કોઈ અથડામણ ના થાય સરકારના નિયમોના સુર ચાલી અને સીધી રીતે સરકારનો દેખાવો કરે, અને એના બાબતમાં અમે આજે ખેડૂતોના સમર્થનમાં કે એમનો જે ભારત એક્ટ લાગ્યો છે ખેડૂત વિરોધી, તેમાં સરકાર થોડો નમતો 12 કલાકની અંદર એમનો એક જે રેલીનો આવેગ છે એ સમેટે જાય એની ચિંતા લઈને, દેશની ચિંતા લઈને, રાષ્ટ્ર માટે આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને, માન્ય શ્રી રાજ્યપાલને, માધુર સંતના પ્રમુખ શ્રી માધુભાઈ જયપાલશ્રી અને જયરામભાઈ શ્રી મનુભાઈ સાહેબ શ્રી અને માતાજી ચુંદડીવાળા માતાજીના શિષ્ય નેતાજી ગીતાબેન, આજે આ સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ રાખીને અલ્પસંખ્યાકમાં ઘણા બધા ટોળા ના કરતા સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પત્રકારોને ખૂબ સમર્થન આપી સરકારના હિત માટે અને દેશની ચિંતા માટે આજે અમે ખેડૂતોના હિતમાં સમર્થન આપી રહ્યા છો. અને જો સમર્થન 12 કલાક પછી તો આ નિર્ણય નહીં લેવામાં આવે તો અમારું આંદોલન